રૂપેશભાઈ ચોકસી ત્યાંથી સંવાદદાતા જોડાયા છે. રૂપેશભાઈ, કેટલા લોકોના મૃત્યુ થયા છે? શું આખી અત્યારે ઘટના છે? સર, સૌથી મહત્વની વાત એ છે કે ભગવાન કરે કે આપની વાત સાથે હું સંપૂર્ણપણે સહેમત છું. સર, જે પ્રકારની ઘટના છે દુઃખદ છે. હું આપણે આ બોટ બતાવી રહ્યો છું, અત્યારે હાલ આ બોટમાં ઉભો છું. આ બોટમાં લાઈફ જેકેટ નથી, પણ આ બાળક જે ડૂબી ગયો જેનો ભોગ લેવો એને પહેરેલું આ જેકેટ છે. આ જેકેટ આપ જોઈ શકો છો કે કેટલી કરુણ ઘટના છે. આ પ્રકારે આપ ગણી શકો છો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ને 14 જણની બેસવાની કેપેસિટીની સામે ડબલ લોકો બેઠા. કેવી રીતે ડબલ લોકો બેઠા એ સૌથી મોટો સવાલ છે. સર, 28 લોકો, 28 બાળકો બેઠા. ઓવરલોડેડ બોટ કેમ ચલાવવામાં આવી, અને ચલાવવામાં આવી તો કોની મરજીથી ચલાવવામાં આવી? કોણ આના માટે જવાબદાર? આ બાળકો માટે સર હજુ પણ શોધખોળ ચાલી રહી છે. સૌથી મહત્વની વાત, એનડીઆરએફ ની ટીમ પણ આપ જુઓ સર, હજી એનડીઆરએફ ની ટીમ પણ અત્યારે શોધખોળ કરી રહી છે. તમામ જે એજન્સીઓ શોધખોળ કરી રહી છે. આ પરેશ શાહને કોન્ટ્રાક્ટ આપ્યો, પરેશ શાહે બીજાને કોન્ટ્રાક્ટ આપ્યો, બીજાએ ત્રીજાને કોન્ટ્રાક્ટ આપ્યો. અને સૌથી મહત્વની વાત બીજી એવી પણ આવી રહી છે સર કે સિંહુચળ વાળો આ બોટ ચલાવતો હોવાની વાત છે. સિંહુચળ વાળો વાત એવી આવે છે કે સિંહુચળ વાળો આ બોટ ચલાવતો હતો. એટલે સૌથી કે જેને કોઈ કદાચ બોટ કેવી રીતે ચલાવવાનું એ પણ એને ખબર નહીં હોય એવી વ્યક્તિ બોટ ચલાવતો હતો. અને આ ઘટના બની, આ છોકરા ડૂબ્યા ત્યારે આ છોકરાને બચાવવાનું કોઈ નહોતું. અહીંયાની એજન્સીઓ હતી, તમામ લોકો સ્થળ પરથી ભાગી ગયા. લોકો ભાગી કેમ ગયા સર, એ સૌથી મહત્વની વાત છે. જો બચાવવા માટે કોઈ અંદર ત્યાં આગળ એના અહીંના લોકો સેફટી ગાર્ડ સાથે જો કોઈ અંદર બચાવવા માટે પડ્યા હોત, અહીંના તરવૈયાઓ જે અહીં આગળ દેખભાળ રાખે છે એ લોકો જો ટ્રેન વ્યક્તિ હોત અહીંયા આગળ પડ્યા હોત, તો કદાચ આ આંકડો જે અત્યારે એમ કહેવાય છે કે 14 થી 15 જણનો આંકડો આવે છે ડેથ, ભગવાન કરે, ઠાકોરજી કરે મારાથી આંકડો બોલાય. મને દુઃખ થઈ રહ્યું છે અત્યારે બોલતી વખતે, પણ ભગવાન કરે આ આંકડો મારાથી કદાચ આ મારો આંકડો ખોટો પડે, ભગવાન ઠાકોરજી કરે મારો આંકડો ખોટો પડે. પણ જે પ્રકારે આ બોટનું દ્રશ્ય આપ જોઈ શકો છો કે જે પ્રમાણે આટલી હદ સુધી આ બોટમાં એવા તો કેવા લોકોને બેસાડવામાં આવ્યા, કેમ કોની મરજીથી બેસાડવામાં આવ્યા. આ જોઈ શકાય છે કે 12 જણા માંડ બેસી શકે, 12 થી 14 જણા બેસી શકે, તો ડબલ લોકોને, ડબલ વિદ્યાર્થીઓને કોના ભરોસે બેસાડવામાં આવ્યા એ સૌથી મહત્વ અહીંયા આગળ એ સર્જી રહ્યું છે. હજી શોધખોળ ચાલી રહી છે. રૂપેશભાઈ, સમજવાની કોશિશ એ કરવી છે રૂપેશ કે કોન્ટ્રાક્ટ બબે ત્રણ ત્રણ ને આપવામાં આવ્યા હતા. જી સર. અચ્છા, કોન્ટ્રાક્ટર ક્યાં એ ઓળખીતો જ હશે કોકનો? બિલકુલ સર, આપની વાત સાથે સહેમત છું સર. કાં તો પરેશભાઈ નો ઓળખીતો હોય, કાં તો પછી આ કોર્પોરેશન ની મિલી ભગત વાળા નો ઓળખીતા હોય, કોઈક નો તો હશે જ. ગુનો કયો દાખલ થાય છે જોવાનું છે. માનવ ભદ્રો ગુનો દાખલ થાય છે, કોંગ્રેસ માંગ કરી રહ્યું છે, પણ ખરેખર કોંગ્રેસ ની માંગ કોણ માનશે એ જોવાનું છે. પણ હા, તંત્ર એક્શનમાં જરૂર આવ્યું છે, તંત્ર એક્શનમાં આવ્યું છે. કારણ કે હવે એવું કહેવાય છે કે મુખ્યમંત્રી આવી રહ્યા છે, હર્ષ સંઘવીજી પણ આવી રહ્યા છે, ગૃહમંત્રી પણ આવી રહ્યા છે, તમામ લોકો કડક એક્શન લેવાની વાત કરે છે. એક્શન લેવાશે કે કેમ, કે આજે આજનો દિવસ વાત થશે, થોડીક સહાય ચૂકવાશે અને પછી બધું ઠંડુ થઈ જશે. હવે એવું થાય છે કે કેમ એ મહત્વનું છે. કારણ કે કોઈ પણ પ્રકારની અહીંયા ઘડી પ્રિકોશન્સ નથી લેવાયા. સૌથી મહત્વની વાત એ છે કે બાળકો ના ડૂબ્યા પછી કોઈ પણ પ્રકારના ઓવરલોડેડ બોટ પલટી ગઈ, કોઈ એક્શન કેમ ના લીધા? જો અહીંયા ઘડી તરવૈયાઓ હોત, અહીંયા ઘડી એના પ્રોપર લોકો હોત, તો કદાચ સર ચોક્કસ કહી શકાય કે એ લોકોની જીવ બચી શક્યા હોત. હજી પણ આપ જોઈ શકો છો કે આ લોકો વાલીઓ એવા કેટલા બી છે કે જે ક્યાંક ને ક્યાંક રાહ જોતા ઉભા છે કે પોતાના સંતાન એમ કેમ બહાર આવે. લોકો પણ હજી એવું ઈચ્છી રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે કે પોતાના સંતાન એમ કેમ બહાર આવે, પોતાના વાલા થયા દીકરાઓ બહાર આવે. આ નાના નાના ભૂલકાઓના મોત માટે જવાબદાર કોણ? નાના ભૂલકાઓ સાથે આ ઘટના બની એના માટે જવાબદાર કોણ? એના માટે કયું તંત્ર જવાબદાર? દરેક વસ્તુમાં તમે પીપીપી ધોરણે આપો છો, પછી એજન્સી કેવી રીતે કામ કરે છે એની પાછળ ધ્યાન કોણ રાખશે? એનું મોનિટરિંગ કોણ કરશે? કોન્ટ્રાક્ટ આપી દીધા પછી થઈ ગયું, આ વાતને લઈને જ આ કદાચ પસ્તાવાનો વારો આવે છે. લોકોએ ખોબે ખોબા ભરીને જયારે વોટ આપ્યા છે, સારી વાત છે, લોકોના નિર્ણયને સ્વીકારવો જોઈએ. પરંતુ આ પ્રકારનો આડેધડ જે નિર્ણયો લેવા રહ્યા છે, જે વ્યક્તિને તમે કોન્ટ્રાક્ટ આપો છો એને શું અનુભવ છે, એના અનુભવનું શું, એ વ્યક્તિના અનુભવને કોણ, એ વ્યક્તિના અનુભવનું કોણ વિચાર કરશે, એ મહત્વનું છે. આજે હજી અમે આ બોટ પર ઉભા છીએ, અમને દુઃખ છે, અમને દુઃખ છે આ બોટ પર ઉભા છે, અમને દુઃખ છે કે આ જ બે હાથભાગી બોટ છે. અમારે કોઈને અમારો ઉદ્દેશ કોઈને ટાંકવાનો નથી, પણ જે ભૂલકાઓ, જે વાલીઓએ, જે મા બાપે પોતાના વાલા સંતાનો ગુમાવ્યા છે એ લોકોનું શું? આ સનરાઈઝ સ્કૂલ પર અત્યારે પણ મોટી મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થયા છે અને ત્યાં આગળ હોબાળો કરી રહ્યા છે. કારણ કે કેટલા એવા છે કે જે હજી મિસિંગ હોવાની વાત છે, મળી નથી રહ્યા.
28 લોકો જો એક બોટમાં બેઠા હોય તો 28 લોકો કોને કોના ભરોસે બેઠા એ મહત્વનું છે સર. જી સર.